ગાંભોઈ હાઇવે બસ સ્ટેશનના સર્વિસ માર્ગો પર ગાભડા પડતા વાહનચાલકો પરેશાન હિંમતનગર સામ્રાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ગાંભોઈ ગામે ડાયવર્ઝન માટે આપેલ સર્વિસ માર્ગ ઉપર ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર મોટા ગાબડા પડતા આ માર્ગ પર રોજિંદા અવરજવર કરતા વાહનો માટે આ માર્ગ જોખમી બન્યા છે ગાંભોઈ ગામે પસાર થતા નેશનલ હાઇવેના સિક્સ લેનના નવીનીકરણ માટે ગાંભોઈ બસ સ્ટેશન વિસ્તારમાં ઓવરબ્રિજની કામગીરી હાલ ચાલી રહી છે આ કામગીરી દરમિયાન ભિલોડાથી આવતા અને હિંમતનગર તેમજ સામરાજી તરફ જતા વાહનો માટે ગાંભોઈ બસ સ્ટેશન પાસે ત્રણ રસ્તા પર હાઈવે માર્ગની બંને બાજુ સર્વિસ માર્ગો પર ડાયવર્ઝન આપેલ છે પરંતુ તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે વરસાદી પાણીથી ધોવાઈ જાય ઠેર ઠેર ગાબડા પડી ગયા છે જેનું સમારકામ સ્તવરે ન કરાતા આ ડાયવર્ઝન સર્વિસ માર્ગો પર પસાર થતાં રોજિંદા હજારો વાહનો માટે આ માર્ગો જોખમી બન્યા છે આ ખખડધજ બની ગયેલા માર્ગના કારણે વારંવાર વાહનો ખોટવાઈ જતાં ટ્રાફિક જામ થઈ જતો હોય છે જે કારણે વાહનોને રોજ લાંબી કતારો લાગે છે સર્વિસ માર્ગ પરના બસ સ્ટેશનના કારણે રાહદારીઓ અને મુસાફર જનતા અકસ્માતનો ભોગ બને છે રાત દિવસ વાહનોની અવર જવરથી ધમધમતા આ તમામ માર્ગો પર અનેક નિર્દોષ માનવીનો વાહન અકસ્માતમાં ભોગ લેવાય છે હાઈવેના નવીનીકરણ માટે ચાલી રહેલા બાંધકામ કામગીરીના જવાબદાર હાઈવે ઓથોરિટીના ઇજારદાર કોન્ટ્રાક્ટર કંપનીની બેદરકારીના કારણે ફરજમાં આવતા આ માર્ગનું સમરકામ કરવામાં ઢીલી નીતિ અપનાવતા તેમજ ગામડા પુવરવામાં ડામર કામ કરવાના બદલે કાચું મટીરીયલ નાખી વેઠ ઉતારતા આ સર્વિસ માર્ગો વારંવાર તૂટી જાય છે વિશાલ પટેલ જડ ટીવી ગાંભોઈ